स्वागत है ऑनलाइन विडियो लैक्चर में विद्यार्थी मित्रों आप सबनों। तो बड़े गया लैक्चर सुधी अँसुदी भाया था महावरा में कि कितला गणु गुणाकार करता था एने पर आप गुणाकार पूरा करो तो भागाकार शुरू करता था। हवा आप पेट्रोल पर जाइए छे। एक उदाहरण आप अपने कि ईशा पास 1000 रुपया पेट्रोल है, 1000 रुपया है, तो पेट्रोल खरीदवा इच्छे से 1 लीटर पेट्रोल की किमत 67 रुपया है। जो ये क्या हजार रुपया है, 1 लीटर पेट्रोल की किमत 67 रुपया है, तो ये केटला लीटर पेट्रोल खरीदी सके? तो समझो, जो आवी ने एक त्रिराशि मूकी आपणे के एक ईशा पासेना रुपया तो के बराबर 1000, 1 लीटर पेट्रोल की किमत बराबर 67 रुपया, तो ते खरीदी सके एवं पेट्रोल में शू करन? तो के सर 1000 एने भांग्या 67 करवाना केम खबर पड़े? तो के समझो 67 करशो ने एटले खबर पड़शे के 67 लीटर में 1000 रुपया है, तो एमां 67 लीटर दीठ केटला तमे लीटर पेट्रोल खरीदी सको? बराबर। तो आपणे शोधवानुं छे, हालो आपणे आम भागाकार करिए। तो भाई 67 एका 67 एक्चुअल में आम नहीं एक मिनट। सड़सठ हवे 100 में 67 जाए तो आपने खबर है कितना वजह, तो कि 33 वधवाना ऊपर थी उतारो मींडो ना हमना मींडू रेवा दे, आपने वजह उतारो नहीं, एक काम करो उतारी दीए। तो 67 गुणिया तमे लोग 4 करशो बराबर, त्यारे तमने आमा दे जवाब मळशे કે શોધી કાઢો કે તમારા શહેરમાં ઈશા તમારા શહેરમાં આવે તો તે જ રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકશે? બરાબર, હવે આવે છે બાલદિન, બરાબર, આ તમે લોકો જાતે કરી શકો। બાલદિન કહેવાય, આજે બાળકો ખુશ છે તેઓ બાલદિન ઉજવે છે, દરેક બાળકના શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવે છે। શાળા પાસે 989 પેન્સિલ હતી, 969 પેન્સિલ હતી, શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલાક બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવા કહ્યું, બરાબર। હવે ઈરુની રીત અને શ્રેણીની રીત અને આવી રીતે કર્યું, તો આ બે રીતો તમને પૂર્ણ કરતા તમારી પાસે જે જવાબ આવે, બરાબર, તમારે તમારા એ જ જવાબને લખવાનું। શિવાંગી એ જ વસ્તુ ખૂબ ટૂંકી રીતે કર્યું, જો હવે આ રીત જે છે ને, બરાબર, એ ખૂબ સરસ અને આ જ શીખવા જેવી છે, આપણે આ જ યાદ રાખવાની। શું કહે છે કે હું તે ખૂબ જ મહાવરો કર્યા પછી શીખી છું કે તમારે તેમાં ઘણી બાબતો યાદ રાખવી પડશે, હું જાણું છું, આપણે ખબર છે। શિવાંગી એવું કહે છે કે 969 ને 4 વડે ભાગવાના છે, પરંતુ એ પહેલાં માત્ર 9 ને 4 વડે ભાગે, તો 4 2 8 બરાબર, એટલે આ જે છે ને એ અહીંયા આવે એવું વસ્તુ છે, છેદમાં આપણે કન્વેન્શનલ કેમ કરીએ એવી રીતે, બરાબર। 4 2 8 બરાબર, 9 માંથી 8 જાય તો 1 ઉપર ઉતારે છગડો, તો હવે ચોખે ચોખે 16 તા, જો 2 પછી 4 આવશે 242 છે, એમાં
હા, હવે 16માંથી 16 જાય તો 0, ઉપરથી ઉતાર દોડો તો ફરી એની જ વસ્તુ કરવાની, કે 4 દુ 8, શેષ વધી 1, શેષને તમે આમ પોઈન્ટ પછી લખી નાખો તો આપણી પાસે જવાબ શું, 242.1, બરાબર. આ આપણી સાદી રીત છે, આપણને આ જ યાદ રહે. કેવી રીતે કહે છે કે જો કે ભાઈ હું તીર મૂકીને 6ને નીચે લઉં છું, હવે હું 9ને નીચે લઉં છું, 4 વડે ભાગવાનું યાદ છે, એટલે હવે 16/4 થાય તો ચોખ્ખે ચોખ્ખે 16 તો થઈ જાય, પરંતુ હવે છેલ્લે જે છે ને શેષ જે છે એ 1 વધશે, મતલબ 1 પેન્સિલ વધશે. બધા પણ બાળકોને અપાઈ ગયા પછી 1 પેન્સિલ વધશે. હવે એક મહાવરો છે, 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે, એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે? તો 576 એને ભાંગ્યા 24 કરવાના, એ 24 એકા 24 42 બરાબર, 57માંથી 42 જાય તો કેટલા વધે છોકરાઓ યાદ કરો, જોઈ તો 15 વધે સર. તરત આગળ જવાબ કરશો એટલે તમને લોકોના જવાબ મળી જશે, બરાબર. હવે જે છે મગજ ચલાવવાનું કીધું છે કે શ્યામલીએ બેટરી ખરીદી અને તેના પર વાંચ્યું કે આયુષ્ય 2000 કલાક, જો તે બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? 2000 કલાક છે એટલે સમજો એક દિવસમાં 24 કલાક આવે, બરાબર. તો 2000/24 કરો બરાબર, તો તમને જે જવાબ આવે ઉપર મળે એટલા એ છે ને દિવસો આવે, દિવસો એટલે કે એટલા દિવસ બેટરી ચાલુ રહી શકે, બરાબર. હવે દરેક લીટી એક વાર્તા કહે છે, તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે. પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલ છે. એક દુકાનદાર પાસે 50 ખોખા છે, તે ખોખામાં 48 પળ છે. દરેક સમસ્યાના અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો, બરાબર. તો ભાઈ તે બધા મળીને કુલ કેટલા ફળ થાય, બરાબર. એ અને સી એટલા માટે નથી કરવું કેમ કે અહીંયા ગુણાકાર અને ભાગાકાર કરતા આપણી પાસે આ પ્રશ્નનો જવાબ મળે એમ છે, બરાબર. એટલા માટે આપણે આનો યુઝ બાકીનો યુઝ કરતા નથી, બરાબર. એવી રીતે તમે બાકીના આ પ્રશ્નોના ટિક માર્ક કરી શકશો, બરાબર. એ આપણી પાસે એટલું બધું અગત્યનું નથી. હવે એવી રીતે તમને કેટલાક મહાવરા આપ્યા છે અને કેટલાક ઉદાહરણ આપ્યા છે, બરાબર. આપણે જેટલી પણ ભાગાકાર અને ગુણાકાર શીખ્યા એ મુજબ તમે લોકો ભાગાકાર અને ગુણાકારની બંનેની રીત પ્રયત્ન કરી અને જાતે પ્રયત્ન કરવાનો. આ છેલ્લા દાખલામાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ ગુણાકાર કરવાનો છે, બરાબર. અને ગુણાકાર કરીને જે જવાબ આવે ને એની ઉપર રાઉન્ડ કરવાનું છે. માની લો કે આ પહેલાંનો જવાબ જે છે એ આ આવ્યો તો આમ રાઉન્ડ કર્યો, બરાબર. એવી રીતે સારું, ચાલો છોકરાઓ. તો અહીંયા જે છે આપણું આ ચેપ્ટર પૂરું થયું, બરાબર. આ ચેપ્ટરમાં કોઈને કાંઈ ન આવડ્યું હોય તો એક વખત વિડીયો જોજો, પ્રેક્ટિસ કરશો તો ગણિતમાં બધું જ આવડી જશે. ઉપરાંત ન સમજાય તો સ્કૂલે આવીને સંપર્ક કરજો, બરાબર. આપણે શીખવાડી દઈશું.